વડોદરા જિલ્લાના સિનોર પંથકમાંથી પસાર થતા માલસર અસા બ્રિજનું લોકાર્પણ કરાય તે પહેલા બ્રિજનો એક ભાગ 4 ઇંચ જેટલો ખસી જવા ઉપરાંત તિરાડો પડતા વિવાદમાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર સિનોર પંથકમાંથી પસાર થતા માલસર અસા બ્રિજનું નિર્માણ કરે એસપી સિંગલા નામની કંપની દ્વારા અંદાજે 225 કરોડની માતબર રકમના ખર્ચે કરાયું હતું. કંપની દ્વારા બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં બ્રિજનું લોકાર્પણ કરી ખુલ્લો મૂકવા સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરાઈ હતી, તેમ છતાં આજ દિન સુધી બ્રિજનું લોકાર્પણ કરાયું નથી. મહત્વનું છે કે તાજેતરમાં સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાતા માલસર અસા બ્રિજની દિવાલ નમી પડી હતી. તો બ્રિજનું લોકાર્પણ થાય તે પહેલાં બ્રિજની દિવાલ અંદાજે 4 ઇંચ જેટલી નમી જઈ સપાટી પર મોટી તિરાડો પડતા કામ કરનાર એજન્સી અને તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. સાથે જ રોષે ભરાયેલા ગ્રામજનો દ્વારા બ્રિજની દિવાલના કારણે માલસર ગામમાં નર્મદા નદીના પાણી ઘૂસ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. માલસર સિનોર સર્વિસ રોડ છે, એની દિવાલ નમી પડેલી છે અને ઉપરનો રોડ નીચે બેસી ગયેલો છે. વટલો રોડ જમીન બેસવાથી મસ્ત મોટી તિરાડો પડી ગયેલી છે. સર્વિસ રોડ માલસરથી સિનોરથી માલસર આવતો છે અને માલસરથી આવતો જતો છે. એ બે વચ્ચે જે તિરાડ પડી છે અને એને લીધે જે વાહનો આગળ અવર જવર કરશે તો એ દિવાલો પડી જશે, તે જોખમરૂપ છે. એનું જવાબદાર કોણ? એ તંત્રની લાપરવાહી છે. વચ્ચે મસ્ત મોટી તિરાડને લીધે અમને એવું લાગે છે કે કોઈ બી સમયે આ હોનારત થઈ શકે. અને જે તે સમયે અમે ગ્રામજનોએ રજૂઆત કરેલી આરએમડીમાં, એ આરએમ પટેલે સાંભળ્યું નહીં અને આ પિલર પર બ્રિજ ના લીધો. પિલર પર તો ના લીધો છતાં વચ્ચે જે બોગદા બોલવા જોઈએ તેને બદલે એક જ બે મોટા બોગદા અને એક નાનું બોગદું, અત્યારે નાના બોગદા પાસે મોટા માણસ જેટલો ખાડો પડી ગયેલો છે, પાણી નીકળ્યું ના એને લીધે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.